હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ લક્ષ્મીકાંત સર. મિત્રો, આજે આપણે એવા કવિની ચર્ચા કરવાના છીએ જે કવિ કરંટ અફેર્સમાં ચર્ચામાં આવી ગયા છે. મિત્રો, તો અહીંયા આગળ આ કવિ કેવી રીતે ચર્ચામાં આવી ગયા છે? મિત્રો, તમે જોઈ શકો છો તેમનું મૃત્યુ 11 સપ્ટેમ્બર 1980 ના દિવસે થયું છે. માટે 11મી સપ્ટેમ્બર, આ મહિનાની 11મી સપ્ટેમ્બરે તેમનો નિર્વાણ દિવસ ગયો. ઓકે મિત્રો, તો આ રીતના આપણા જ્યોતિન્દ્ર દવે ચર્ચામાં આવી ગયેલ કવિ છે આ મહિનામાં. ઓકે મિત્રો, તો આ કવિમાંથી 100% પૂછાવાની શક્યતાઓ રહેલી છે. ક્લિયર છે મિત્રો? તો વધુ સમય ન લેતા આપણે કવિને ચાલુ કરીએ. તો તેમનો જન્મ ક્યારે થયો હતો મિત્રો? તો 21 ઓક્ટોબર 1901 ના રોજ જ્યોતિન્દ્ર હરિશંકર દવેનો જન્મ થયો હતો. મિત્રો, તેમના પિતાનું નામ પૂછાય તો હરિશંકર દવે, માતાનું નામ પૂછાય તો ધન વિદ્યા ગૌરી, અને પત્નીનું નામ પૂછાય તો કરસુખબેન દવે છે. ક્લિયર છે મિત્રો? તો આ ફેક્ટ બેઝ ઉપર ડિટેલ્સ છે, જે એક વખત વાંચનમાં આવી ગયેલી હોય અને પૂછાય તો તમને લાઈટ થઈ જાય કે ના, જ્યોતિન્દ્ર દવે છે, તેમના પત્નીનું નામ આવું કંઈક હતું, ધનસુખબેન દવે. ઓકે, તો આપણો માર્ક્સ કવર થઈ જાય. ઓકે મિત્રો, એટલા માટે 100% એક વખત વાંચનમાં તો આવવું જોઈએ જોઈએ ને જોઈએ. ક્લિયર છે મિત્રો? મિત્રો, તો પિતાનું નામ હરિશંકર દવે. હવે તેમનો જન્મ કયા શહેરમાં થયો હતો? તાકે સુરત શહેરમાં થયો હતો. ઓકે મિત્રો, મૃત્યુ ક્યારે થયું હતું? તો 11 સપ્ટેમ્બર 1980 ના દિવસે થયું હતું, એટલે કે 11 સપ્ટેમ્બરે તેમનો નિર્વાણ દિવસ ગયો. ક્લિયર છે? હવે મિત્રો, એમના કેટલાક ઉપનામ છે જે ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી પરીક્ષામાં વારંવાર એમના ઉપનામ પૂછાતા હોય છે. મિત્રો, તો જોઈએ તો ઉપનામમાં અવલ વાણિયા, ગુપ્તા અને યયાતિ, આ ત્રણ ઉપનામ છે, ખાસ યાદ રાખી લેજો, નોટ ડાઉન કરી લેજો. 100% ઉપનામ પૂછાય છે આ કવિમાંથી. ક્લિયર છે? ફરીથી એક વખત, અવલ વાણિયા, ગુપ્તા અને યયાતિ તેમના ઉપનામ છે. કોના ઉપનામ છે? જ્યોતિન્દ્ર દવેના. ઓકે, તો તેમણે એક બિરુદ આપવામાં આવ્યું છે મિત્રો, આ પણ ખાસ પૂછાય છે કે હાસ્ય સમ્રાટ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે? ઓકે, તો હાસ્ય સમ્રાટ તરીકે જ્યોતિન્દ્ર દવેને ઓળખવામાં આવે છે. ગુજરાતના હાસ્ય સમ્રાટ જેવું બિરુદ આપવામાં આવેલું છે મિત્રો. ઓકે, કેમ હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, કેટલીક તેઓ હાસ્ય કૃતિઓ લખેલી છે. ઓકે, એટલા માટે તેમને ગુજરાતના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. આ કેટલીક કૃતિઓ છે, હાસ્ય કૃતિઓ, જે આપણે હવે જોવાના છીએ એમના સાહિત્ય પ્રદાનમાં. પણ એ પહેલા જોઈએ સન્માન. તો જ્યોતિન્દ્ર દવેને કેટલાક સન્માન આપવામાં આવેલા છે, જેમાં ઈસવીસન 1941 માં રણજીતરામ સુવર્ણચંદ્રક આપવામાં આવેલો છે. તમને ખ્યાલ છે મિત્રો, રણજીતરામ સુવર્ણચંદ્રક 1928 માં શરૂઆત થાય છે અને પહેલો ઝવેરચંદ મેઘાણીને આપવામાં આવ્યો હતો, સાહિત્ય સભા દ્વારા આપવામાં આવે છે. અને 1950 માં નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવે છે. સોરી, 1950 માં નર્મદ સુવર્ણચંદ્રક આપવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતા જ્યોતિન્દ્ર હરિશંકર દવેના ફેક્ટ બેઝ ઉપર કેટલીક ડિટેલ્સ. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું જ્યોતિન્દ્ર દવેની કેટલીક કૃતિઓ, હાસ્ય કૃતિઓ જોવાની છે મિત્રો, જેના લીધે જ્યોતિન્દ્ર દવે ગુજરાતના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખાય છે. તો મિત્રો, જોઈએ હવે જ્યોતિન્દ્ર દવેની કેટલીક હાસ્ય કૃતિઓ, જેમાં રંગ તરંગ ભાગ 1-6 કોની કૃતિ છે મિત્રો? જ્યોતિન્દ્ર દવેની. રેતીની રોટલી, પાનના બીડા, વડ અને ટેટા, નજર લાંબી અને ટૂંકી, જ્યાં ત્યાં પડે નજર મારી. ઓકે, જ્યાં ત્યાં પડે નજર મારી, આ મિત્રો કૃતિ છે જ્યોતિન્દ્ર દવેની. ઓકે, અને બીજી પે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. ઓકે, આ પણ અલગ છે મિત્રો, અને આ નર્મદની પંક્તિ છે. ક્લિયર છે? તો બંને મિક્સ ના કરતા. ઓકે, બીજી કૃતિઓ જોઈએ તો ખોટી બે આની, લગ્નનો ઉમેદવાર, પાનના બીડા, સોય દોરો, ટાઈમ ટેબલ. ઓકે, તો આ કેટલીક હાસ્ય કૃતિઓ હતી મિત્રો, જેમાં રમૂજી, હાસ્ય ઉત્પન્ન થાય એવી કૃતિઓ છે. એટલા માટે તેમનું ઉપનામ તમે જોયું હાલ જ કે ગુજરાતના હાસ્ય સમ્રાટ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર છે મિત્રો? મિત્રો, હવે મિત્રો, તેમની એક નવલકથા છે જે ધનસુખલાલ મહેતાના સંયોગથી લખવામાં આવી હતી, અને આ નવલકથાનું નામ છે અમે બધા.
હાસ્ય નવલકથા છે મિત્રો, અમે બધા, જે ધનસુખલાલ મહેતાના સંયોગથી રચવામાં આવી હતી. ક્લિયર છે મિત્રો? ઓકે. અને અહીંયા આગળ એક કન્ફ્યુઝન પોઈન્ટ આપણને જોયો મિત્રો, કે સાહિત્ય કૃતિ જ્યાં ત્યાં પડે નજર મારી, આ એમની સાહિત્ય કૃતિ છે. જ્યારે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, આ નર્મદની પંક્તિ છે. ઓકે મિત્રો, તો આ બંને પોઈન્ટ મિક્સ ના થવા જોઈએ. ઓકે, નોટ ડાઉન કરી લેજો. ક્લિયર છે મિત્રો? તો આ હતા જ્યોતિન્દ્ર દવેના ફેક્ટ બેઝ ઉપર કેટલીક પંક્તિઓ, હાસ્ય પંક્તિઓ, નવલકથાઓ, ઉપનામ. ઓકે, દરેક વસ્તુ ડિટેલ્સમાં જોયું મિત્રો, જેમાંથી તમારો માર્ક 100% કવર થઈ જશે. ક્લિયર છે મિત્રો? હવે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો મિત્રો. આવા જ વિડીયો તમને અવનવા વિડીયો માહિતીથી સભર, માહિતીથી સંપૂર્ણ તમને મળતા રહેશે નોટિફિકેશન દ્વારા. ઓકે, પણ ક્યારે? સબસ્ક્રાઇબ કરેલું હશે ત્યારે. ઓકે મિત્રો, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ.